પણ એવું નથી કે આત્મા અનાત્મા અનાત્મા આત્મા કરતા જુદો હોય, ત્યાં દ્વૈત નથી, કારણ કે અનાત્મા છે આત્મા કરતા ભિન્ન નથી. અંતેથી અનાત્માનો આત્મામાં વિલાપ કરવો. એટલે મને અત્યારે જે પ્રકારની અપૂર્ણતાની લાગણી ચાલે છે એનું કારણ છે કે હું માત્ર મારી જાતને એક ઉપાધિ પૂરતો મર્યાદિત માનું છું, એને કારણે સતત અલ્પતાની લાગણી અનુભવું છું. હવે જયારે હું જોઉં હું સમગ્ર જગતમાં આત્મા છું, એક છું, અદ્વિતીય છું, હુંથી અન્ય કઈ છે જ નહીં, અત્યારે પૂર્ણ અપૂર્ણતાનો ભ્રમ ઉત્પન્ન કરનાર આજે તાદાત્મ્ય છે ઉપાધિમાં એ દૂર થાય ત્યારે હું જે સ્વરૂપ છે પૂર્ણ ચિદાનંદમય અવતિષ્ઠતે. હવે હું પૂર્ણ અવતિષ્ઠતે એક પૂર્ણતયા હવે રહેલો છું, મારામાં કોઈ પ્રકારની ઉણપ નથી, અધૂરપ નથી, મર્યાદા નથી. દેશમાં કાળમાં વસ્તુત્વ સમગ્ર જગત વાસ્તવમાં મારામાંથી ઉદભવેલું છે. એટલે કૈવલ્ય ઉપનિષદમાં બધું સરસ રીતે કહેવામાં આવ્યું, ત્યાં પણ અવસ્થાત્ર વિવેક બધું કહેવામાં આવ્યું. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ ત્રણેય અવસ્થાની અંદર જે વાસ્તવમાં વિરાજમાન છે એ મારા તો મય એવ સકલમ જાતમ, મય સર્વ પ્રતિષ્ઠિતમ, મય એવ લયમાજાતિ તદ બ્રહ્માદ્વયમસ્મ્યહમ. આ જગતનો ઉત્પત્તિ મારામાંથી થઈ, જગતની સ્થિતિ મારામાં છે, જગતનો લય મારામાં છે, એ વાસ્તવમાં એ બ્રહ્મ હું જ છું. આ પ્રકારે પૂર્ણ ચિદાનંદમય હવે હું કઈ નામ રૂપ નથી, માત્ર અસ્થિ ભાતિ પ્રિય છું, ચિદાનંદમય ચિદાનંદ સ્વરૂપ એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ અસ્થિ ભાતિ સચ્ચિદાનંદ, તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ અવતિષ્ઠતે. એક જ વસ્તુ બાકી રહી જાય છે જેનું લય કહો કે બાધ કહો, અહીંયા લય કહેવામાં આવ્યો વેદાંતમાં બાધની પ્રક્રિયા છે. ટૂંકમાં તત્ અનન્યત્વમ, ઘડો માટી કરતા અન્ય નથી, આ નામ રૂપાત્મક હું કરતા અસ્થિ ભાતિ પ્રિય કરતા અન્ય નથી. આ પ્રકારના બાધ જયારે થઈ જાય ત્યારે પછી પૂર્ણ સચ્ચિદાનંદમય અવતિષ્ઠતે. ન વેદ બાહ્યમ ન ચ કિંચિદાંતરમ, પછી બહાર પણ કઈ નથી, એટલે બહાર પણ કઈ હોય અંદર પણ કઈ હોય એ પ્રકારના ભાન નથી, મુક્ત. કારણ કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આ બહાર ને અંદર છે, દેહમાં અહમ ભાવ હોય ત્યાં સુધી દેહની બહારની વસ્તુ બહાર છે, અંદરની વસ્તુ અંદર છે. પછી દેહમાં અહંભાવ નથી, સર્વત્ર અહંભાવ છે, ત્યાર પછી કે બહાર અને અંદર એ પ્રકારના ભેદ રહેતા નથી. ન વેદ બાહ્યમ સ બાહ્યાભ્યંતર અજહ આત્મા જે કહેવામાં આવ્યું કે બહાર ને અંદર ના કોઈ પ્રકારના વિભાગ વગરનો પૂર્ણ ચિદાનંદમય અવતિષ્ઠતે. આ પ્રકારે પોતાના સ્વરૂપની અંદર સચ્ચિદાન સ્વરૂપની અંદર અવતિષ્ઠતે સ્થિત થઈ રહે છે. એ જ કહેવામાં આવ્યું કે આત્મ સંસ્થિત વિજ્ઞાન કેવલમ આત્મ સંસ્થિત. આગલા શ્લોકમાં કહ્યું કે આ પ્રકારે આત્મામાં પોતાનામાં ચિદાનંદ સ્વરૂપમાં અવસ્થિત થઈ રહે છે. એટલે આગળના શ્લોકની અંદર જે કહેવામાં આવ્યું એનો જ વિસ્તાર આ શ્લોકમાં કરવામાં આવ્યો. હવે આ જ વસ્તુ એક બીજી પ્રક્રિયાથી બતાવે છે. આજે લય કરવાની વાત કરે ને, એ લય કેમ કરવો એના માટે એક બીજી પ્રસિદ્ધ પ્રક્રિયા છે એ બતાવે છે. એ શામાં છે? માંડુક્ય ઉપનિષદમાં છે. તો આ પ્રકારે પણ સાધક ચિંતન કરી શકે અને સમગ્રનો લય પોતાનામાં કરી શકે, અર્થાત હું એક અદ્વિતીય છું એ દર્શન કરી શકે. તો 48મા શ્લોકમાં કહે છે, પૂર્વમ સમાધે રખિલમ વિચિંતયેત,
ओंकार मात्रम सचराचरम जगत। तदेव वाच्यम प्रणवो हि वाचकः। विभाव्यते ज्ञानवशान्न बोधतः। पूर्वम समाधे समाधे पूर्वम अगति जो स्थिति वर्णन करने समाधि काम आवे। पूर्ण पूर्ण चिदानंदमय अवतिष्ठते न वेद बाह्यम न किंचिदांतरम। पुता पूर्ण सच्चिदानंद स्वरूप अंदर जे अवस्थित से प्रतिष्ठित से बाहर अंदर ये प्रकार भेद रहित सच्चिदानंदमय प्रतिष्ठित से एने समाधि कहवामां आवे। तो समा ए प्रकारनी समाधि अर्थात ए प्रकारनी परिस्थिति अवस्थिति प्राप्त थाय पहला ए केम प्राप्त करवी। टूंकमां पोते मात्र पोता सच्चिदानंद स्वरूपमां ज अवस्थित रहे ए प्रकारनी एक के अद्वितीय प्रेमां अवस्थित रहे ए अवस्था केम प्राप्त करवी एने माटेनी आ प्रक्रिया समझावे छे। पूर्वं समाधेः अखिलं विचिन्तयेत् ओंकार मात्रम। तो कैसे के आ प्रकार है चिंतन करूं जो है कि समग्र जगत से ये ओंकार मात्र है मात्र ओंकार से। इसलिए मांडू के उपनिषद नियावात से जेमा ओंकार नु विश्लेषण करामा आवे छे। अपने एक प्रक्रिया छे आम तो ओंकार तो एक बीज मंत्र है। ओम जो खरेखर कसो अर्थ का बता अनेक बीज मंत्रों से बता ऐम रीम क्लीम वगैरह ये प्रकार ओम पर एक बीज मंत्र है। परंतु दरेक बीज मंत्र ने पोता एक शक्ति हो पोता एक प्रभाव हो सर्वश्रेष्ठ जो कोई बीज मंत्र हो तो ओंकार से सर्वथी वधारे प्रभावशाली। अने ये ओंकार ना बे प्रकार ना जेवी रीते ओंकार एक मंत्र पण छे भगवान नाम छे अंते थी ओंकार नो जप मात्र थी पण ए घणुं ज फलदायी छे। एटले पहली पहलू पगथियुं छे के ओंकार ए भगवान नाम छे। राम 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 एम करने भगवान नाम स्मरण करता होइए तो वैदिक काल ની અંદર આ બધા પૌરાણિક દેવતાઓ ત્યારે હતા ને હતા ને એટલે કે એમની હજી એ પ્રકારનું હજી એ પ્રકારનો વિકાસ થયો વિકાસ તો ના કે વિસ્તાર થયો હતો। આ પુરાણો જે છે ને એ વેદનો જ વિસ્તાર છે। વેદની અંદર સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું હોય એ વિસ્તારથી પુરાણમાં કહેવામાં આવે। એટલે જે ઓમકાર જે ભગવાનનું નામ છે એના જ અનેક બીજા બધા નામ પછી આવે હા રામ એમાં પણ ઓમકાર હોય કૃષ્ણ એમાં પણ ઓમકાર હોય શિવ એ પણ ઓમકાર હોય। એટલે તે તે સંપ્રદાયના આચાર્યને પૂછીએ તો આપણે બતાવો છે કે કેવી રીતે આ નામમાં ઓમકાર જ છે। આમ તુલસીદાસ મહારાજ કે નામ નામ બનેલું છે રેફ છે આ છે આ છે માં ર છે અ છે માં છે કાર છે ઉકાર છે મકાર છે એમ કરીને એ પણ ઓમકાર સાથે તો સરખાવે તેમ કૃષ્ણ ભક્તો એ તો સરખાવે। એટલે દરેક દરેક મંત્રનું અર્થઘટન દરેક દરેક સંપ્રદાયના આચાર્ય એ રીતે કરે। એટલે પહેલા સૌથી વધારે ભગવાનનું પ્રચલિત નામ હતું ઓમ, પછી ઓમકારનો અર્થ કરવામાં આવ્યો। એટલે ઓમ જો ભાઈ આ ઓ અને મા આમ કરીને ઓમ બન્યો। પણ ઓ શું છે? ઓ જે છે તો અ અને ઉ આ બે જે સ્વર છે એની સંધિથી ઓ બને। અકાર અને ઉકાર એની સંધિ કરીએ તો ઓ બને। એટલે ઓમ માં આમ જોવા જઈએ તો ઓ અને મા બે જ છે પણ ખરેખર ત્રણ છે, કારણ કે ઓ માં અ અને ઉ બંને આવે એટલે અ ઉ માં એટલે ઘણો ઔમ એવું પણ બોલતા હોય છે ઘણા લખે ને તો એયુ એમ લખે એયુ એમ વિવેકાનંદ એયુ એમ કારણ કે ખ્યાલ આવે કે આ ત્રણ વસ્તુઓ છે
એમાં જ લખવું છે. ઓમ એટલે અમારા સ્વામીજી ઘણી વાર કોઈને મશ્કરી કરતા હોય છે, આવી રીતે બહુ વર્ષો પહેલાંની વાત છે. એ પોતે બ્રહ્મચારી અવસ્થામાં હતા અને પછી જતા આશ્રમની મુલાકાત લેતા હોય, ક્યાંક ક્યાંક સમય ગાળાએ બધા મહાત્માને મળે. આંધ્રપ્રદેશના કોઈ આશ્રમમાં એ ત્યાં ગયા હશે ને રહ્યા હશે રાત, તો ત્યાં આગળનો ક્રમ હતો સવારના પહોરમાં વહેલી સવારે ઉઠીને ઓમનું ઉચ્ચારણ કરવું. ત્યાં આવું એટલે એ એક બાજુ છે ને એમને એમ કે પેલું કૂતરું રડે ને ત્યારે આ પ્રકારનો વાસ કરતું હોય છે.